અમદાવાદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે ત્યારે આજ રોજ પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થતા હોય છે, જ્યારે અમદાવાદ લોકોને જાગૃત કરવા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરતા હોય છે, ત્યારે આજ રોજ અમદાવાદ પોલીસ દ્વારા 30મા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. એમાં અલગ અલગ વિસ્તારના પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા અલગ અલગ રીતે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બાપુનગર, રખિયાલ અને ગોમતીપુર પોલીસ દ્વારા અલગ અલગ સ્લોગન લખેલા પ્લે કાર્ડ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ટ્રાફિક સલામતીના ભાગરૂપે આજ રોજ બાપુનગર, રખિયાલ અને ગોમતીપુરના પોલીસકર્મી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસકર્મી દ્વારા હેલ્મેટ પહેરી બાઇક ચલાવી હતી અને સલામતી માટેના અલગ અલગ સ્લોગન લખેલા પ્લે કાર્ડ સાથે બાપુનગરથી ગોમતીપુર સુધી બાઇક રેલી કરી લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું. એક જાગૃત નાગરિક તરીકે જણાવ્યું હતું કે થોડા ટાઈમ પહેલાં તેમના પરિવારના સભ્યને રોંગ સાઇડમાં આવતી ટ્રકે અકસ્માત કરેલો અને આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. એટલે પોલીસ દ્વારા લોકોમાં માર્ગ સલામતીની જાગૃતિ લાવવા માટે જે કાર્ય કરે છે તે બહુ જ આવકાર્ય કામ છે. આમાં કેટલાય લોકોની જિંદગી બચી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તે ચિંતાજનક છે. ગયા વર્ષની વાત કરીએ તો 2018ના વર્ષમાં 13,914 અકસ્માતના કેસ નોંધાયા. આ અકસ્માતમાં 5,923 વ્યક્તિઓએ જીવન ગુમાવ્યું. જોકે સૌથી ચિંતાજનક વાત એ છે કે આ માર્ગ અકસ્માતના 22-35 વર્ષના યુવાનો સૌથી વધારે ભોગ બને છે. આ માર્ગ સલામતી સપ્તાહથી લોકો કેટલું સમજે અને કેટલા અકસ્માત ઓછા થાય તે તો હવે જોવાનું જ રહ્યું. ટ્રાફિક અવેરનેસ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બાપુનગર પોલીસ સ્ટેશન, ગોમતીપુર પોલીસ સ્ટેશન, રખિયાલ પોલીસ સ્ટેશન તરફથી જે દરેક વિસ્તારમાં રેલી ભરી રહી છે તે ખરેખર ખૂબ જ સરાહનીય બાબત છે અને લોકોની અંદર જાગૃતિ ફેલાવીને એક્સિડન્ટ કેવી રીતે ટાળી શકાય, હેલ્મેટ પહેરવી જોઈએ, કાર ચલાવતો સીટ બેલ્ટ પહેરવો જોઈએ એની જનજાગૃતિ અભિયાન માટેનો આ કાર્યક્રમ ખૂબ જ અવર્ણનીય અને ખૂબ જ સારો છે. આના માટે મારે કહેવું પડે કે આ અવેરનેસના માટે જ મેં મારા જમાઈને ગુમાવ્યા છે, જેમણે હેલ્મેટ પહેર્યું હોવા છતાં રોંગ સાઈડમાં ટકી આવીને ટક્કર મારી અરવિંદની લાગા અને મારા જમાઈ ભગવાનના ઘરે ગયા. એટલે ટ્રાફિકના નિયમોનું દરેક નાગરિકોએ પાલન કરવું જ જોઈએ પોતાની સુરક્ષા માટે અને પોતાના પરિવારની સુરક્ષા માટે. હા, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલી કાઢવામાં આવે છે ગોમતીપુર, બાપુનગર, રખિયાલ રોડ વિસ્તાર અને લોકોને ટ્રાફિક અવેરનેસ માટે જાગૃતિ આવે એ હેતુ બાઇક રેલી કાઢે. લોકોને મેસેજ આપવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ટ્રાફિક અવેરનેસ રાખો જેથી લોકોની માનવ જીવનની સલામત રહે અને ઓછામાં ઓછું માનવું નુકસાન થાય. હેલ્મેટ પહેરતા જઈએ, ટ્રાફિકના રૂલ્સ બધા પાડે તો માનવ જીવન બચી જાય એના માટે પ્રયત્ન કરવા. સંયુક્ત રીતે પોલીસના જવાનો સાથે શિસ્તબદ્ધ રીતે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને લોકોની અંદર ટ્રાફિક અને જાગૃતિ આવે તે માટે તેને મેસેજ પાસ થાય એનું અંદર રેલી કાઢવામાં આવી. જયેશ પ્રજાપતિ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.